તમને બધાને નવાઈ લાગશે કે આપણે 5-10 કિલોમીટર ચાલતા હોઈએ તોય આપણે ડાકોર અંબાજી કે ચાલતા જવાની હોય તો એમાં 5-7 દાડા થતા હોય છે અને વારંવાર થાક લાગતો હોય છે. નવાઈની વાત એ છે કે એને આગળ એક રેકોર્ડ એવો બનાવ્યો કે માત્ર 10.5 કલાકમાં 100 કિલોમીટર 10.5 કલાકમાં 100 કિલોમીટર નોન સ્ટોપ રનિંગ કરીને જે રેકોર્ડ બનાવ્યો એ વર્લ્ડ રેકોર્ડ બન્યો છે. એ બહુ મોટી ગૌરવની વાત. હવે જે રેકોર્ડ બનવા જઈ રહ્યો છે, રૂપેશ મકવાણાનું નામ અત્યાર સુધી અમારા કોલેજમાં હતું, અત્યાર સુધી નાટ્ય વિભાગમાં હતું, અત્યાર સુધી એની એક્ટિવિટી વિભાગમાં હતું, પોલીસ વિભાગમાં હતું, પોલીસ ડિપાર્ટમેન્ટને ટ્રેનિંગ આપે છે, યુવાનોને મોટિવેશનલ ટ્રેનિંગ આપે છે, નશા મુક્તિ માટેના કાર્યો કરે છે. પણ એનાથી આગળ આજે જે એમણે દિલ્હીથી દિલ્હીની દોડ રન ફોર નેશન નશા મુક્તિ માટે અને યુવાનોને પ્રેરણા મળે અને ખેલકૂદના વિકાસ માટે આ અમૃત વર્ષ ચાલી રહ્યું છે, ભારતની આઝાદીના 75 વર્ષ નિમિત્તે એમણે ચત્રભુજ સુવર્ણ યોજના અંતર્ગત એમણે આ રન ફોર નેશનનું આયોજન કર્યું. દિલ્હીથી એમને સરકાર તરફથી કેન્દ્ર લીલી ઝંડી આપીને એમને રવાના કર્યા અને હવે 16 દિવસની સતત રન પછી આજે અમદાવાદ પહોંચ્યા છે. અમદાવાદમાં આપણા મિત્ર, અમારી કંપની BBH બેરિંગ્સ અને જે બી આપણા નરોડા વિસ્તારના અમારા નરોડા પાસ્ટ કોલેજ એલ્યુમની એસોસિએશનના પ્રતિનિધિમંડળ, અમે અમારા વિદ્યાર્થી નરોડા વિસ્તારના રૂપેશ મકવાણા વતી અમે ગૌરવની લાગણી અનુભવીએ છીએ. અને હવે જે રેકોર્ડ તોડવા જઈ રહ્યા છે તે રોજનો 65-70 કિલોમીટર, પહેલા 60 ચાલ્યા પછી 65 કર્યો અને આ 16મા દિવસમાં 70 કિલોમીટર પર ડે રન કરે છે. હવે તમને એમ લાગતું હશે કે 6000 કિલોમીટર રન કરવું અસંભવ છે, અસંભવ. કોઈને પણ કહીએ તો યાર આ વસ્તુ ગળે ઉતરતી નથી, પરંતુ અમે પોતે પ્રેક્ટિકલ 4 તારીખે ઉદયપુર અમે ગયા હતા, અમારી કંપનીની એન્યુઅલ મીટિંગ્સ હતી, અમે પણ એમની સાથે રનમાં જોડાયા. અમે 2-3-4 કિલોમીટરમાં તો ફેંફે હાંફા થઈ ગયા અને હોટલમાં આવીને કલાક આરામ કરવો પડ્યો. મારે અમે જોયું કે આ ભાઈ આટલું સતત દોડી રહ્યા છે, એમની પાછળ પણ અમે 5-7 કિલોમીટર ગયા, નોન સ્ટોપ દોડીને વાત પણ કરી શકે, દોડીને ગીત પણ ગાઈ શકે. એટલે આવું વ્યક્તિત્વ ભગવાને બધાને, જન્મ તો મનુષ્ય અવતાર બધાને મળ્યો છે, પણ આવો વીરલો કુદરતે આ એક રેકોર્ડ તોડવા માટે અને આપણા દેશનું ગૌરવ વધારવા માટે જ આનો જન્મ થયો છે. એટલે એ અનુલક્ષમાં જે યાત્રા શરૂ કરી છે, આજે 16મો દિવસ અને અમદાવાદ સ્થાને 1 વાગે યાત્રા તમારી અટકાવી પૂર્ણ કરી હવે સાંજે ફરીથી 4 વાગે રન કરશે અને હવે નેક્સ્ટ મુકામ એમનું આણંદ હશે. એટલે આ જે રેકોર્ડ થઈ રહ્યો છે એની સાથે 10-10 મિનિટે ગ્રીનિસ બુક વર્લ્ડ રેકોર્ડનું એપ્રુવલ મળેલું છે અને એ એપ્રુવલના કારણે 10-10 મિનિટે એમને એ બધા શૂટિંગ્સ અને રેકોર્ડ આપવા પડતા હોય છે. આની જે ગંભીરતાઓ છે કે જે સ્થળથી તમે યાત્રા દોડવાની શરૂ કરીને જ્યાં તમે પૂર્ણ કરો ત્યાં જ તમારે એવું નિશાન હોવું જોઈએ કે ત્યાં તમારે તે જગ્યાએથી જ ફરીથી તમારે દોડવાની શરૂઆત કરવી જોઈએ અને મિનિમમ રોજના એમના ક્રાઇટેરિયા પ્રમાણે. એક મિનિટ, હા ઉપર ઓફિસ છે, હા આવી જાઓ આવી જાઓ આવી જાઓ આવી જાઓ આવી જાઓ, હા બાજુમાં જ છે, આવી જાઓ આવી જાઓ, વાત કરી લે એમને, લોકેશન મોકલે ને. અનુરાગ ઠાકુર જે આપણા કેન્દ્રીય મંત્રી છે, શ્રી છે, એમને દિલ્હીની અંદર આવતા હશે અને રાષ્ટ્રીય ધોરણે